રાજકોટની હાઈ પ્રોફાઇલ પશ્ચિમ વિધાનસભા બેઠક પર ભાજપે પ્રથમવાર દર્શિતા શાહને ટિકિટ ફાળવી છે અહીં નરેન્દ્ર મોદી સૌપ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા વજુભાઈ વાળા છ ટર્મ અહીંથી જીત્યા હતા અને વિજય રૂપાણી પણ અહીંથી જીતીને સીએમ બન્યા હતા ત્યારે ભાજપે પ્રથમ વખત તબીબ મહિલા દર્શિતા શાહને ટિકિટ આપી છે પહેલેથી જ સંઘનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર મહિલાની ઉમેદવારીની આ પ્રથમ ઘટના છે જોકે પક્ષનો નિર્ણય દર્શિતા શાહ માટે કોઈ મોટી જવાબદારીથી કમ નથી ટિકિટ મળતાની સાથે દર્શિતા શાહના માથે બેવડી જવાબદારી છે એક તરફ ઘર પરિવાર તો બીજી તરફ રાજકીય મોરચો ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે પરિવાર સાથે પોલિટિક્સનું બેલેન્સ દર્શિતા શાહ કેવી રીતે જાળવતા હશે દર્શિતા શાહ પરિવાર અને પોલિટિક્સમાંથી કોને અગ્રીમતા આપતા હશે સવારે ઉઠીને રાત્રે ઊંઘતા સુધી કેવી હોય છે દર્શિતા શાહની દિનચર્યા આવો સાંભળીએ એક મહિલા જ્યારે રાજકારણમાં પ્રવેશ કરતી હોય ત્યારે તેમની જવાબદારી બેવડી થઈ જતી હોય છે કારણ કે એક તરફ રાજકારણને કારણે સમાજ સેવા હોય તો બીજી તરફ ઘરની જવાબદારી પણ એટલી જ હોય છે મારી સાથે અત્યારે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર દર્શિતાબેન શાહ છે કે જેઓ પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે તેની સાથે સાથે ઘરની જવાબદારી પણ તેઓ નિભાવી રહ્યા છે આપણી સાથે દર્શિતાબેન શાહ છે દર્શિતાબેન ચૂંટણી આવી રહી છે પ્રચારમાં આમ તો તમે વ્યસ્ત હશો ઘરનું મેનેજમેન્ટ કઈ રીતે કરો છો શું કહેશો દરેક સ્ત્રીમાં એક સ્ત્રી સહજ સ્વભાવ હોય છે અને સ્ત્રી સહજ લાગણી હોય છે એટલે ચૂંટણીની સાથે ઘરની જવાબદારી એ એકચુલી જવાબદારી નથી હોતી એ એક માણસ સ્ત્રીનો એક પ્રકૃતિ થઈ જાય છે એક સ્વભાવ થઈ જાય છે એટલે સ્વભાવના ભાગરૂપે જ એ કાર્ય તો એની જાતે જાતે જ થતું હોય છે અને બંનેને સંતુલન કરી સમયની થોડું ટાઈમ મેનેજમેન્ટ કરી અને બંને વસ્તુ મેનેજ કરી શકાય છે કઈ રીતે ટાઈમિંગ એડજસ્ટ કરતા હો છો તમે હવે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે ત્યારે દરેક શેડ્યુલ છે એ ખૂબ વ્યસ્ત થતા હોય છે ત્યારે સવારે ઉઠવાનો અને રાત્રે સૂવાનો સમય છે એમાં થોડો ઓછો થઈ જાય છે એટલે સવારે ઉઠવાનો સમય વહેલો કરી અને ઘરનું દૈનિક કામ અને દૈનિક ક્રિયા છે એ બધું વહેલું કરી લેતા હોય છે અને ત્યારબાદ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં સતત ને સતત લાગી જતા હોઈએ છીએ પરંતુ હું એવું માનું છું કે જ્યારે એક સ્ત્રી આવી રીતે રાજકારણમાં પ્રવેશતી હોય ત્યારે સૌથી વધારે પરિવારનો સાથ સહકાર અને સહયોગ હોય ત્યારે જે શક્ય બને છે મારા પરિવારનો મને ખૂબ સાથ સહકાર અને સહયોગ છે એટલે એને હિસાબે મને આ બધું જ સંતુલન કરવામાં કોઈ તકલીફ નથી પડતી પારસભાઈ આપના પતિ છે શું માનો છો કે તમે રાજકારણમાં વ્યસ્ત હોય તો તેમના શેડ્યુલમાં કોઈ તમને કેટલો સપોર્ટ કરે શું માનો છો મેં તમને પહેલાં જ કીધું કે કોઈ પણ સ્ત્રી જ્યારે રાજકારણમાં આગળ વધતી હોય ત્યારે એમના પરિવારનો સંપૂર્ણ સહયોગ હોય ત્યારે જે આગળ વધતા હોય છે અમે બંને એકબીજા સાથે ખભેથી ખભા મિલાવી અને અત્યારે ચૂંટણી પ્રચારમાં લાગી ગયા હોઈએ છીએ અને બંને જ વ્યક્તિઓ સાથે મળીને જેમ બને એમ આવનારી ચૂંટણીમાં ભવ્યથી ભવ્ય વિજય કેવી રીતે મળી શકીએ એ રીતે સતત ને સતત પ્રચંડ પુરુષાર્થ કર્યા કરીએ છીએ બેન રાજકારણની થોડી વાત કરીએ શું માનો છો આ વખતની વિધાનસભાની સીટ છે આમ તો રાજકોટ પશ્ચિમ એ ભાજપનો ગઢ માનવામાં આવ્યો છે આટલા દિવસથી આપ સતત પ્રવાસ કરી રહ્યા છો લોકોને મળી રહ્યા છો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે લોકોને મળી રહી છીએ અમે લોકસંપર્કમાં સતત ને સતત હજી પણ જઈ રહ્યા છીએ અને લોકોને મળી રહ્યા છીએ ત્યારે લોકોમાં ખૂબ ઉત્સાહ છે લોક સંપર્કની બદલે જાણે વિજય ઉત્સવ હોય એવું વાતાવરણ છે લોકો ઘરે ઘરે ફૂલડાથી વધાવે છે કંકુ ચોકલા ચોખાથી સ્વાગત કરે છે અને દરેક જગ્યાએ એક જ વાત આવે છે કે અમે તો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપ સાથે જ જોડાયેલા રહીશું તમારે અહીંયા લોકસંપર્કમાં પણ આવવાની જરૂર નથી તમે બીજી કોઈ જગ્યાએ તમારી મહેનત કરો એવી જ રીતે લોકો ખૂબ ઉત્સાહથી આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીને વધુ ને વધુ મત આપવા માટે થઈને દરેક લોકો કટિબદ્ધ છે ક્યાં મુખ્ય મુદ્દાઓ રહેશે બસ આપ જાણો છો એ રીતે છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારે આ વખતે પણ વધુ ને વધુ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી વિકાસના કાર્યો થાય લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે લોકોને જાતની સમસ્યા ન નડે એ મુખ્યત્વે આ વખતેના મુખ્ય વિષયો રહેશે સવાલ આ વખતે જે બે હજાર સત્તરનો નો માહોલ હોય ત્યારબાદ બે હજાર ઓગણીસનો નો માહોલ હોય ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણી હોય જે પ્રકારે કાર્યકર્તાનો ઉત્સાહ તે ભૂતકાળની ચૂંટણીમાં જોવા મળતો હતો તેવો અત્યારે જોવા નથી મળી રહ્યો શું માનો છો આ મતદાન પર લોકોનો પણ એટલો ઉત્સાહ નથી તો મતદાન પર તેની કોઈ અસર થશે અથવા તો અનિલને શું કહેવું છે મારું એવું માનવું છે કે કાર્યકર્તાઓમાં પણ ખૂબ જ ઉત્સાહ છે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે અને મતદાન ઉપર કોઈ જાતની અસર નહીં થાય મારું તો એવું માનવું છે કે આ વખતે મતદાન વધારે થશે કારણ કે હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ વિકાસ કરી રહી છે અને એ સરકારને જ લોકો લાવવા માગે છે ગુજરાતમાં એટલે લોકો પોતે આ વખતે ઈચ્છે છે કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન જુએ છે અને એટલા માટે થઈને જ લોકોએ જ આ વખતે એવું સૂત્ર આપ્યું છે કે આ ગુજરાત મેં બનાવ્યું છે અને જ્યારે એ પોતે જ આ ગુજરાત બનાવી રહ્યા હોય ત્યારે ત્યારે વધુને વધુ જન પ્રતિસાદથી અને સ્વયંભ લોકો આ ચૂંટણીમાં આ વખતે મતદાન માટે જોડાશે કાર્યકર્તાઓ તો સંપૂર્ણપણે કમળ માટે કટિબદ્ધ હોય છે અને ભાજપ પ્રત્યે અડગ નિષ્ઠા ધરાવતા હોય છે ત્યારે આવા કાર્યકર્તાઓ ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે અને ખૂબ સુંદર રીતે અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની શીર્ષ નેતૃત્વ અને સંગઠનની ટીમ કામ કરી રહી છે આભાર ટીવી નાઇન સાથે વાત કરો બદલ તો આ છે દર્શિતાબેન શાહ કે જેઓ અત્યારે ચૂંટણી પ્રચારની સાથે સાથે પરિવારમાં પણ પોતાની જવાબદારી છે તે સારી રીતે નિભાવી રહ્યા છે લોકશાહી આ પર્વ છે અને દરેક વ્યક્તિએ પોતાનું મતદાન કરવું એ ખૂબ જ જરૂરી છે અવશ્ય છે અને એટલા માટે જ લોકો છે તે વિકાસને મત આપશે અને સત્યાવીસ વર્ષથી ભાજપના ભાજપે જે કામો કર્યા છે તેને મત આપશે તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે અને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરા પર્સન હિમાન્શુ મકો સાથે મોહિત ભટ્ટ